વડોદરામાં ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસ નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવાના પ્રયાસ પાટીલે કર્યા છે મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે તમામ પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે મધુ શ્રીવાસ્તવ કે જે ભાજપથી નારાજ થઈ ચૂક્યા છે ત્યારે તેમને મનાવવાનો પ્રયાસ પાટીલે કર્યો છે શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ ખાતે બોલાવ્યા પાટીલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બેઠક પણ થઈ છે બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનું નિવેદન હું અપક્ષ લડીશ આજે ફોર્મ ભરીશ નિશાળ્યા ભલે માન્યા હું મધુ શ્રીવાસ્તવ છું ત્રણ નારાજ પૈકી હાલ સતીષ નિશાળિયા માન્યા છે મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાં હજુ પણ નારાજ ચાલી રહ્યા છે જેમની ટિકિટ કાપવામાં આવી છે અને તેમની જગ્યાએ જો વાત કરીએ તો આ જે ટિકિટ છે તે હર્ષદ નીનામાને આપવામાં આવી છે ગઈકાલે વજયસિંહ પડદાએ ઉમેદવારી નોંધાવી હતી મોડી સાંજે કોંગ્રેસે પડદાને બદલે નીનામાને આ ટિકિટ આપી છે બનાસકાંઠાની પાલનપુરથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે પાલનપુરથી કોંગ્રેસે એમએલએ મહેશ પાટીલને રિપીટ કર્યા છે મોડી સાંજે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા છે પાલનપુરથી કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે તેની વાત કરીએ તો પાલનપુરથી ઉમેદવારનું નામ સામે આવ્યું છે મોડી સાંજે કોંગ્રેસ ઉમેદવારને જાહેર કર્યા છે બીજા તબક્કામાં ફોર્મ ભરવાનું આજે અંતિમ દિવસ છે ત્યારે ઉમેદવારોનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે તો ખેડાની માતર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થઈ ગયા છે કોંગ્રેસે સંજય પટેલને માતરથી ટિકિટ આપી છે માતર બેઠકના જે નામ કર્યું તેના બેઠક પર કોંગ્રેસના જે ઉમેદવાર છે તે જાહેર થઈ ગયા છે કોંગ્રેસે સંજય પટેલને માતરથી ટિકિટ આપી છે બે હજાર બાર બે હજાર સત્તરમાં સંજય પટેલ લડ્યા હતા ચૂંટણી બે વખત હાર છતાં કોંગ્રેસે ત્રીજી વાર તેમને ટિકિટ આપી છે એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે તેવામાં જૂનાગઢના સોરવાડ નગરપાલિકાના બે કોંગ્રેસ નગર નગરસેવકે રાજીનામા આપ્યા છે ઉપરાંત બંને સભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામા આપ્યા છે બંને સભ્યોએ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને જિલ્લા પ્રમુખને લેખિત રાજીનામું મોકલ્યું છે ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામા આપેલ સભ્યો ભાજપમાં ભળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

ચેકપોસ્ટ પરથી અઢાર રૂપિયાની જૂની નોટ જપ્ત કરવામાં આવી છે જીતના દાવા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાટલોડિયામાં ફોર્મ ભર્યું અમિત શાહની હાજરીમાં ભવ્ય રેલી પણ ભવ્ય રોડ શો અને જંગી રેલી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહી અંદાજમાં ઉમેદવારી પત્ર ભર્યું સીએમ પટેલે ફોર્મ ભરતા પહેલાં અમિત શાહ સાથે દમદાર રોડ શો કર્યો બંને રબારી પાઘડીમાં સજ્જ થયા હતા ઘાટલોડિયાના પ્રભાત ચોકથી જંગી રેલીમાં એક હજાર યુવાઓ બાઇક સાથે જોડાયા ભૂપેન્દ્ર પટેલે અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું પ્રભાત ચોકથી લઈને સોલા સુધી રોડ શોના રૂપમાં રેલીમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ જોડાયા આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપની ટોપી અને ખેસ પહેરીને જોડાયા રેલી પહેલાં કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ ચર્ચા વિચારણા પણ કરી ત્યારબાદ સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલયને અમિત શાહે ખુલ્લું મૂક્યું મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સવારે અડાલજ ત્રિમંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન અર્ચન કરી તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ બે હજાર સત્તરમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી સૌથી વધુ માર્જિનથી જીત્યા હતા બે હજાર સત્તરની ચૂંટણીમાં તો તેઓ મુખ્યમંત્રી પણ નહોતા છતાં જંગી લીડ મેળવી હતી તો આ વખતે કોંગ્રેસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે અમીબેન યાજ્રીકને ટિકિટ આપી છે સીએમ ના શક્તિ પ્રદર્શનમાં અમિત શાહ વિરોધીઓ પર ખૂબ જ વરસ્યા કોંગ્રેસને આડે હાથ લેતા અમિત શાહે કહ્યું કે સત્તામાં ન હોવા છતાં રેલી અને ધમાકેદાર રોડ શોમાં દાદા છવાઈ ગયા ઉમેદવારી પત્ર ભરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિ પ્રદર્શન કર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા ઘાટલોડિયામાં વિચાર સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા શાહે કહ્યું કે કોંગ્રેસ દર વર્ષે નવા કપડા પહેરીને આવી જાય છે પરંતુ નથી તો કોંગ્રેસ સત્તામાં જ કામ કરવાના કેમ માર્યા

ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે ભવ્ય રોડ શો યોજ્યો રોડ શોમાં એટલું માનવ મહેરામણ ઉમટ્યું કે સમગ્ર ઘાટલોડિયા કેસરિયા માહોલમાં ફેરવાઈ ગયું ખુલ્લી જીપમાં સવાર સીએમ અને અમિત શાહે પાઘડી ધારણ કરી હતી રોડ શો દરમિયાન બંને તરફ સ્થાનિકો અભિવાદન માટે ઉમટ્યા હતા રેલીમાં એક હજારથી વધારે બાઇક સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા ચાણક્યપુરી બ્રિજ પર મોટી સંખ્યામાં યુવતીઓએ બંને નેતાઓનું સ્વાગત કર્યું રેલી ચાણક્યપુરી સર્કલ પાસે પહોંચી ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું પટેલ શાહનો રોડ શો જોવા માટે ચાણક્યપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રોડ શો પહેલા અમિત શાહે આહવાન કર્યું કે તમામ રેકોર્ડ તોડીને ફરી ભાજપની સરકાર બનશે ચૂંટણીમાં વિજય બાદ ગુજરાતની

પોતાના ધારદાર સંબોધનમાં અમિત શાહે કહ્યું કે એક પણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો બે હજાર જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે ઓગણીસો પંચાણું થી બે હજાર બાવીસ સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહીં દેશના લોકતંત્રના ઇતિહાસમાં છે